નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સુનિલ સર આપનો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ ચાર વેપારી શાસકો કઈ રીતે બન્યા તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોની અંદર વેલેસ્લીની સહાયકારી યોજના વિશે અભ્યાસ કર્યો કે વેલેસ્લીએ સહાયકારી યોજનાનો કયા કયા રાજાઓ ભોગ બન્યા એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો સહાયકારી યોજનાની શરતો વિશે પણ આપણે અભ્યાસ કર્યો હવે આપણે ડેલહાઉસીની ખાણસા નીતિ આપણે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે ભણીને આવ્યા છીએ કે વેલેસલીની વિસ્તાર યોજનાથી હિન્દી રાજાઓને એમના જોખમે પરાધીન બનાવવાની યોજના હતી અને આ જે યોજના સ્વીકારનાર રાજ્યો એ અંગ્રેજોના મિત્રો ગણતા હતા કે આ જે સહાયકારી યોજના જે રાજાઓ અપનાવે એ રાજાઓ અંગ્રેજોને હરીફ નહીં પરંતુ મિત્ર ગણતા હતા અને આ રાજાઓને બહાર કે અંદરનો ભય ન જણાવતા તેઓ બિનજવાબદાર બન્યા હતા તેઓને એવું લાગતું હતું કે અંગ્રેજો અમારા મિત્ર છે અને અમારી મદદ કરે છે અને તેના કારણે આ રાજાઓને બહાર કે અંદરનો કોઈ ભય જણાતો હતો નહીં તેથી રાજ્ય માટે તેઓ બિનજવાબદાર બન્યા હતા અને બિનજવાબદાર બનતા તેમના રાજ્યનો વહીવટ કથડ્યો હતો અને રાજાઓના આવા વલણને કારણે રાજ્યમાં વ્યવસ્થામાં ગેરવ્યવસ્થા ફેલાઈ છે ફેલાઈ અને આ જે ગેરવ્યવસ્થા ફેલાઈ એ અંગ્રેજ નીતિઓનું આપણને પરિણામ જોવા મળે એટલે કે વેલેસલીની સહાયકારી યોજનાનું અહીંયા આપણને પરિણામ દેખાઈ રહ્યું છે અને એ ષડયંત્ર હતું અને ત્યાર પછી વેલેસલીએ સાત વર્ષ સુધી ભારતમાં શાસન કર્યા પછી ડેલહાઉસી આપણા દેશમાં આવે છે અને ડેલહાઉસીએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તાર વધારવા માટે ખાલસા નીતિ અપનાવી હતી તો ખાલસા નીતિમાં તેને કેટલાક રાજ્યો ગેરવહીવટના બહાને ખાલી કરે છે કેટલાક રાજ્યો અપુત્ર મરણ પ્રમાણે ખાલી કરે છે કેટલાક રાજ્યો કરજના તળે ઉઘા કરે છે કેટલાક યુદ્ધ કરીને પોતે રાજ્યો ખાલી કરે છે એટલે કહેવાનો અર્થ એ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે ડેલાઉસી ખાલસા નીતિ અપનાવે છે ત્યારે પહેલું ઘર ગેરવહીવટના કારણે કેટલાક રાજ્યો ખાલી કરે છે તો ગેરવહીવટના બહાને કયા રાજ્યો ખાલી કર્યા હતા તો બ્રહ્મદેશ જે મ્યાનમાર અને પંજાબ પ્રાંત જેને પેગુ નામ તરીકે ઓળખવામાં આવે છે અને આ બે રાજ્યોને તેને ગેરવહીવટ બહાને ખાલી કરે છે ત્યાર પછી અપુત્ર મરણ પ્રાપ્ત એટલે કે જેને જે રાજાને વારસાગતમાં એક પણ પુત્ર ના હોય એવા રાજા એવા રાજ્ય પણ તેવા ખાલી કર્યા હતા દાખલા તરીકે સતારા ઝાંસી નાગપુર આ રાજ્યો પણ ખાલસા નીતિના આપણને ભોગ બન્યા હતા ત્યાર પછી રાજ્યો તો પડાઈ લીધા ખાલસા નીતિ ત્યાર પછી આપણો દેશ ખેતી પ્રધાન દેશ ડેલ હાઉસીએ ભારતના કેટલાક એવા પ્રદેશો હતા કે જ્યાં ચા કોફી અને કપાસનું સૌથી વધારે ઉત્પાદન થતું હતું અને ચા કોફીનું જે ઉત્પાદન વધારે થતું હતું એ પણ પ્રદેશો પોતાના હસ્તક લઈ અને પોતાના ઘોરા વેપારીઓ કરોડો રૂપિયાની કમાણી કરે એવો એનો આશય હતો અને બ્રિટિશ સામ્રાજ્યને દઢ બનાવવા અને શાસનને સલવત માટે હાઉસીએ કેટલાક સુધારા કર્યા હતા તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે ડેલહાઉસે ખાલસાને કારણે કેટલાક રાજ્યો ખાલી કર્યા ત્યાર પછી ડેલ હાઉસીને આપણા ભારતમાં સુધારાવાદી ગવર્નર જનરલ તરીકે પણ ઓળખવામાં છે તેને કેટલાક ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે કેટલાક સુધારા કર્યા એ ભારત માટે ફાયદા કરે છે તો આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે કે ડેલહાઉસીએ કયા કયા સુધારા કર્યા હતા તો પહેલો જવાબ આવશે કે ભારતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત કરી હતી અઢારસો ને તેપનમાં મુંબઈથી થાણા વચ્ચે ત્યાર પછી આધુનિક ટપાલ પદ્ધતિ પણ એ હાઉસીના સમયમાં નખાઈ છે ત્યાર પછી ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર પણ શરૂ કરવામાં આવ્યો હતો અને હાઉસી એ વખતે આપણા સમાજની અંદર જે કુરિવાજો ચાલતા હતા એને દૂર કરવા માટે એટલે કે બાળ લગ્ન પ્રતિધારો પ્રતિબંધક ધારો અને વિધવા પૂર્ણ વિવાહ આ બંને કાયદા પણ એને પસાર કર્યા હતા અને એ વખતે ભારતના લોકોને અંગ્રેજી શિક્ષણ મળી રહે એ માટે અઢારસો ને સત્તાવનમાં ત્રણ યુનિવર્સિટીઓ સ્થાપી હતી જેવી કે મુંબઈ ચેન્નાઈ અને કોલકાતા ખાતે ત્રણ યુનિવર્સિટીઓ સ્થાપી હતી આમ ડેલહાઉસીએ જે સુધારા કર્યા અને જે શિક્ષણ સ્થાપ્યું એનાથી ભારતને ઘણો બધો ફાયદો થાય છે અને આનાથી ઘણું બધું ભોગવવું પડ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આના અંદરથી કયા કયા ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે છે તો પહેલો પ્રશ્ન પૂછાય છે કે ડેલ હાઉસીએ કઈ નીતિ અપનાવી હતી તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે ખાલસા નીતિ ત્યાર પછી ગેરવહીવટના બહાને ડેલહાઉસીએ કયા રાજ્યો ખાલી કર્યા હતા તો એનો જવાબ આવશે મ્યાનમાર અને પંજાબ ત્યાર પછી ત્રીજો પણ પ્રશ્ન આવો પૂછાઈ શકે છે નાનો કે ડેલ હાઉસીએ કયા રાજ્યો અપુત્ર મરણ અથવા જેને પુત્ર ન હોય એવા રાજ્યો ખાલી કર્યા હતા તો તેનો જવાબ આવશે સતારા ઝાંસી અને નાગપુર ત્યાર પછી આ પ્રશ્ન જનરલ નોલેજમાં ઘણી વખત પૂછાય છે કે ભારતમાં સૌ પ્રથમ રેલવે માર્ગની શરૂઆત ક્યારે થઈ તો અઢારસો ને ત્રેપનમાં મુંબઈ અને થાણા વચ્ચે ભારતની અંદર ડેલહાઉસી કઈ જગ્યાએ યુનિવર્સિટીઓની સ્થાપની તો ડેલ આવું ત્રણ યુનિવર્સિટીઓ અઢારસો સત્તાવનમાં નાખી છે મુંબઈ ચેન્નાઈ અને કોલકતા